નમસ્કાર આપનો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે રહેતા 56 વર્ષીય કૈલાશબેન સેવંતીભાઈ પટેલ નામની મહિલાને મ્યુકર માઇકોસિસના લક્ષણો જોવા મળતા મહેસાણા ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। જિલ્લામાં કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર મહેસાણા જિલ્લામાં મ્યુકર માઇકોસિસનો કેસ સામે આવતા તંત્ર સફાળું જાગ્યું છે। કૈલાશબેનમાં આ રોગના લક્ષણો જોવા મળતા તેમના પરિવારજનો દ્વારા શરૂઆતમાં ઊંઝા અને મહેસાણા ખાતે સારવાર કરાવવા છતાં તેમને કોઈ ફરક નહોતો પડ્યો। ત્યારબાદ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા અને આંખોની સર્જરી કરાવી, તો પણ મ્યુકર માઇકોસિસના કારણે આંખોની કીકીઓ ઉપર વધુ અસર થવાથી રોશની ગુમાવી છે। આવા સમયે વધુ સારવાર માટે આ પરિવાર પાસે પૈસાની વધુ સગવડ નહોતી, ત્યારે ઊંઝાના ધારાસભ્ય આશાબેન મદદે આવતા જિલ્લા કલેક્ટર સાથે સંકલન કરી પીડિત પરિવારને મ્યુકર માઇકોસિસની રસી ઉપલબ્ધ કરાવવાની સાથે મહેસાણા ખાતેની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી સારવાર શરૂ કરવામાં આવી છે। હાલ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર વોર્ડમાં સારવાર લઈ રહેલા કૈલાશબેન પટેલની સ્થિતિ સ્થિર છે। દર્દીના પતિ સેવંતીલાલ પટેલે ધારાસભ્ય આશાબેન પટેલ, જિલ્લા વહીવટીતંત્ર તેમજ હોસ્પિટલના ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। અમારે કરવાથી કશું પકડાય નહીં, છતાં અમે પાછળ અમે ભાડામાં કહેવાથી અમારે કરી તો રિપોર્ટિંગ કરી તો અમને લાગી ગયો બહુ દબાવ મળી એકદમ દબાવ મળી જાય, અમારો વિચાર બદલાઈ ગયો તો એવો ગમે તે કરો સારા ડોક્ટર ભાઈ જઈએ વોક જતી રીતે આપણે સારું લાગો નહીં, બરાબર એમ કરીને સીધા જાડે સ્પડી જાડે લઈ ગયા અને 7-8 દિવસ રાખ્યા, 7-8 દિવસ રાખ્યા તેવા 7-8 દિવસ તમે 7-8 લાખ ખર્ચો થઈ ગયા, એટલે અમને એમ થઈ ગયું કે 8 લાખ રૂપિયા 7-8 લાખ ખર્ચો કર્યા પછી આપણે રિઝલ્ટ સારું ના મળે અમે ડાયરેક્ટ અહીંયા લાયન્સમાં લઈ ગયા। લાયન્સમાં લાવવાથી અમને જલ્દી કદી ઉપાધિ એવી થઈ કે ફી રસી પણ આપશે, જાડે સાથે 50,000 રૂપિયા લખીને રસી આપો, 50,000 રૂપિયાની ફી જતી 1,00,000 રૂપિયા અમે રોજ ભરતા, ત્યારબાદ અમે મિત્રોએ સાહસ કરી પાટણથી દાખલા એક ફી સંગી આવી એથી અમને એમને ફી 7,000 રૂપિયા 5 આપ્યા, 6 રસી આપ 6 સીસી આવો એ રસી અમને આપી એ અભ્યાસની આવે એ ટાઈપ, પછી પાછું બીજા દિવસે પાછા અમારે ડોઝ આપવાનો લાયન્સમાં આના ઇન્જેક્શન હતા નહીં, અમદાવાદ તાત્કાલિક 2 દિવસના ડોઝ મંગાવી દીધા, પછી અમારા સગાવાળાએ તાત્કાલિક કલેક્ટર સાહેબની મંજૂરી લીધી એના પછી અમને તાત્કાલિક અમને સુવિધા તાત્કાલિક અહીંયા કરી દીધી। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।